नमस्कार विद्यार्थी मित्रों, गणित प्रकरण एक वास्तविक संख्या मित्रों के नीचे आपेल पूर्णांकों लसा अने गुसा शोधो के नीचे आपेल पूर्णांकों एटले के आपेली रकम नो लसा अने गुसा शोधो। आम आपेल रकम नो लसा अने गुसा शोधवा माटे सौ प्रथम मित्रों आपणे आपेल रकम होय ई रकम ना अविभाज्य अवयव होय ते मेळववा पड़े। એટલે કે આપેલ રકમના સૌ પ્રથમ અવિભાજ્ય અવયવ મેળવવામાં આવે, જેમ કે અહીંયા પહેલી રકમ આપેલી છે મિત્રો કે 12 15 ને 21, એટલે કે 12 15 અને 21 અહીં આપેલ રકમ 12 15 અને 21 છે મિત્રો। તો સૌ પ્રથમ આ આપેલ રકમ હોય તે રકમના अविभाज्य अवयव मेळववा पड़े कि 12 એટલે અહીંયા 12 લખશું આમ 12 ના અવિભાજ્ય અવયવ તો કે 2 વડે ભાગ આવશે એટલે 2 6 12 2 13 6 અને 3 1 3 આમ 12 ના અવિભાજ્ય અવયવ 2 2 અને 3 મળે છે મિત્રો। અહીંયા આપણે લખશું કે 2 2 અને 3 મિત્રો અહીંયા 2 2 વાર છે મિત્રો એટલે કે 2 નો વર્ગ गुणिया त्रण एक वार से माटे आपणे लखशु त्रण। त्यार बाद 15 ना अविभाज्य अवयव मेळवशु 15 तो 2 वडे भाग आवशे नहीं मित्रो माटे आपणे 3 वडे लखशु के 3 5 15 अने 5 1 5 एटले के आपेल रकम 15 ना अविभाज्य अवयव 3 अने 5 मळे छे माटे आपणे अहींया 15 नी सामे 3 गुणिया 15 लखशु। त्यार बाद 21 21 ना 2 વડે ભાગ આવશે નહીં માટે મિત્રો આપણે 3 વડે જોશું કે 3 7 ને 21 7 1 7 આમ 21 ના અવિભાજ્ય અવયવ 3 અને 7 મળે છે મિત્રો। અહીંયા લખશું 3 ગુણ્યા 7 આમ આપેલ રકમ 12 15 21 ના અહીંયા આપણે અવિભાજ્ય અવયવ મેળવ્યા મિત્રો। હવે આપણે તેનો લસા શોધશું કે લસા તો કે કોનો લસા તો કે આપેલ રકમ એટલે કે 12 15 અને 21 નો મિત્રો એટલે કે આપણે દૂર કરશું તો લસા કે 12 15 21 તો કે લસા એટલે શું મિત્રો તો અહીંયા 12 15 21 ના જે અહીં આપણે અવયવ મેળવ્યા તેમાંથી દરેક અવયવ લઈ લેવાના મિત્રો એટલે કે અહીંયા 2 ની 2 ઘાત તો 2 15 માં નથી 21 માં પણ નથી એટલે કે 2 ની 2 ઘાત। ત્યારબાદ 3 લેશું 3 એક વાર એક વાર એક વાર એટલે એક વાર લેવાય। 5 લેશું અને ત્યારબાદ અહીંયાથી 7 લેશું। પણ મિત્રો અહીં 3 આપણે 12 માં પણ 3 અવયવ આવે 15 માં પણ 3 અવયવ આવે 21 માં પણ 3 અવયવ આવે એટલે ત્રણેયની અંદર 3 3 અવયવ આવે ત્યારે એક વાર 3 લેવાય પણ 1 2 ને 3 એમ 3 વાર 3 લેવાના નથી માત્ર એક વાર હા કે 2 નો વર્ગ એટલે 4 અહીંયા આવશે 3 એને ગુણ્યા 5 અને 7 મિત્રો હવે 4 13 ને 12 5 5 7 ને 5 આમ આપણે 2 2 ની જોડ બનાવી કે 4 13 ને 12 અને 5 7 ને 35 આમ 12 ગુણ્યા 35 એટલે 420 લસા મળે મિત્રો આપણને। ત્યારબાદ આપણે ગુસા શોધશું કે ગુસા એટલે કે 12 15 અને 21 તો કે ગુસા એટલે શું મિત્રો કે ગુસા એટલે કે અહીંયા 12 ના અવયવ અહીંયા 15 ના અવયવ અહીંયા 21 ના અવયવ આપેલા છે ઈ ત્રણેયની અંદર જે સમાન હોય અંક તે અંકને ગુસા કહેવામાં આવે એટલે કે અહીંયા 2 નો વર્ગ એટલે 2 તો કે 12 ના અવયવમાં 2 આવે 15 ના અવયવમાં 2 નથી આવતા 21 ના અવયવમાં પણ 2 આવે નહીં માટે લેવાશે નહીં 3
तो के त्रण त्रणे मां आवे 12 मां ही आवे 15 मां ही आवे 21 मां ही आवे એટલે 3 લેશો મિત્રો આપણે હવે 5 15 માં આવે પણ 12 અને 21 માં આવતા નથી તેમ 7 21 માં આવે પણ 15 અને 12 માં આવતા નથી તો માત્ર 3 જ એક એવો અંક છે જે 12 15 21 ત્રણેયની અંદર અવયવ મળે એટલે કે સમાન છે માટે ગુસા 12 15 21 નો 3 મળે મિત્રો ત્યારબાદ દાખલા નંબર 2 ની ગણતરી કરશું મિત્રો 8 9 અને 25 મિત્રો તો સૌપ્રથમ 8 મિત્રો તો 8 ના અવિભાજ્ય અવયવ તો કે 2 વડે ભાગ આવે 2 6 8 વડે 2 2 4 અને 2 1 2 એટલે કે અહીંયા 2 3 વાર મળે છે માટે અહીં લખશું 8 ની સામે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 2 અહીંયા 3 વાર આવે માટે 2 ની 3 ઘાત ત્યારબાદ 9 ના અવયવ આપણે મેળવશું 9 ના 2 વડે ભાગી શકાશે નહીં માટે 3 થી આપણે લેશું તો કે 3 3 9 3 1 3 એટલે કે 3 2 વાર માટે 9 ની સામે 3 ગુણ્યા 3 એટલે કે અહીં 3 2 વાર મળતા હોવાથી તેનો વર્ગ થશે મિત્રો ત્યારબાદ 25 તો 25 ના ભાગ 5 વડે આવશે મિત્રો 1 થી 4 અંક વડે તેને ભાગી શકાશે નહીં માટે 25 5 1 5 એટલે કે અહીં 25 ના અવયવ 5 ગુણ્યા 5 મળે એટલે કે 5 ગુણ્યા 5 એટલે 25 એટલે 5 2 વાર માટે 5 નો વર્ગ આમ 8 ના 9 ના અને 25 ના અહીં આપણે અવિભાજ્ય અવયવ મેળવ્યા હવે આપણે એમનો લસા અને ગુસા શોધશું મિત્રો તો પહેલા આપણે લસા લઈએ કે લસા તો કે 8 9 અને 25 લસા એટલે કે દરેક અંક લઈ લેવાના પણ એકનો અંક એકનો એક અંક બીજી વાર લેવાશે નહીં જેમ કે અહીંયા 2 ની 3 ઘાત 3 ની 2 ઘાત 5 ની 2 ઘાત આમ 8 ના અવયવ લીધા 9 ના અવયવ લીધા 25 ના અવયવ લીધા મિત્રો 2 ની 3 ઘાત એટલે 8 થઈ જશે મિત્રો કારણ કે 2 ની 3 ઘાત એટલે 2 3 વાર ગુણ્યા માં છે એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 2 4 4 2 8 તે જ પ્રમાણે 3 ની 2 ઘાત એટલે કે 3 2 વાર છે 3 ગુણ્યા 3 3 3 ને 9 તે જ પ્રમાણે 5 5 નો વર્ગ એટલે કે 5 2 વાર છે 5 5 25 હવે 8 ગુણ્યા 9 9 ગુણ્યા 25 કરતા મિત્રો આપણને અહીંયા 1800 મળે એટલે કે લસા 1800 એટલે કે આપેલ ત્રણે અંકની આપેલ ત્રણે અંકનો ગુણાકાર થશે ત્યારબાદ આપણે ગુસા શોધશું મિત્રો ગુસા 8 9 25 હવે ગુસા એટલે કે આપેલ રકમ હોય એ રકમમાં સામાન્ય મળતો કોઈ અંક એટલે કે ત્રણેયની અંદર આવતો હોય એવો અંક તો અહીંયા જોશું કે 8 માં 2 આવે પણ 9 માં 25 માં ન આવે તે પ્રમાણે 9 માં 3 આવે તો તે 8 અને 25 માં નથી આવતો એટલે કે 25 માં 5 હોય તો અહીંયા 9 માં અને 8 માં 5 નથી મળતો એટલે કે અહીંયા 8 9 અને 25 ના જે આ અવયવ આપેલા છે તે અવયવમાં સમાન હોય એટલે કે ત્રણેયની અંદર આવતો હોય એવો એક પણ અંક નથી અને જ્યારે આવો એક પણ અંક ન મળે ત્યારે મિત્રો તેનો ગુસા હંમેશા 1 હોય ત્યારબાદ રકમ 3 510 અને 92 તો અહીંયા આપણે લખશું 510 મિત્રો અને નીચે લખશું 92 સ
सर्वप्रथम 510 ना आपणे अविभाज्य अवयव पाडशुं। अहींया 510 510 ने 2 वडे भांगता भांगफळ 255 मळे मित्रो, એટલે કે 255 દુ 510। હવે 255 આપેલ રકમ, ઈ 255 ને આપણે 2 વડે ભાગી શકશું નહીં, માટે આપણે 3 વડે ભાગશું મિત્રો। આમ 255 ને 3 વડે ભાગતા 3 8 24 ને 3 5 ને 15 એટલે કે ભાગફળ 85 મળે, એટલે કે 85 તેરી 255। હવે 85 ને આપણે 3 વડે ભાગશું મિત્રો તો ભાગી શકાશે નહીં, અને 4 વડે પણ ભાગી શકાશે નહીં તો આપણે 5 વડે ભાગશું। આમ 85 ને 5 વડે ભાગવાથી તમને ભાગફળ ઉપર 17 મળશે મિત્રો, કે 17 5 85। ત્યારબાદ 17 ને કોઈ પણ અંક વડે ભાગી શકાશે નહીં, માટે તે 17 એકા 17। આમ 510 ના અવયવ 2 3 5 17 મળ્યા છે। અહીંયા આપણે મિત્રો લખશું કે 2 3 5 અને 17 લખ્યા। ત્યારબાદ 92 મિત્રો, 92 ને 2 વડે ભાગતા ભાગફળ 47 મળે, કે 47 દુ ને 92। આ 47 ને ફરીને આપણે 2 વડે ભાગશું તો ભાગફળ 23 મળશે મિત્રો, કે 23 દુ ને 47। હવે 23 ને કોઈ પણ અંક વડે ભાગશો મિત્રો તો ભાગી શકાશે નહીં, માટે 23 એકા 23 થશે। આમ 92 ના અવિભાજ્ય અવયવ 2 2 23 મળશે મિત્રો, એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 23 મળશે મિત્રો આપણને અહીંયા। હવે અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 23 એટલે કે અહીંયા 2 2 વાર હોવાથી 2 નો વર્ગ કરશું મિત્રો એને ગુણ્યા 23। ત્યારબાદ આપણે એનો હવે લસા અને ગુસા શોધશું મિત્રો। પહેલા આપણે તેનો લસા શોધીએ, લસા લસા એટલે કે આપેલ બંને રકમમાંથી દરેક અંક લેવાનો મિત્રો, એટલે કે અહીંયા 2 તો કે અહીંયા પણ 2 આપેલા, એટલે કે 510 ની અંદર પણ 2 આવે, 92 માં પણ 2 આવે, પણ 510 ની અંદર 2 એક વાર આવે, જ્યારે 92 ની અંદર 2 2 વાર આવે, એટલે અહીંયા આપણે 2 નો વર્ગ કર્યો। આમ જ્યારે લસા લ્યો મિત્રો ત્યારે આપેલ અવયવની અંદર કોઈ સમાન અંક આવે, જેમ કે અહીંયા 510 માં પણ 2 આવે 92 માં 2 આવે, ત્યારે મોટી ઘાત વાળે હોય તે રકમ લેવાની, તો કે અહીંયા 2 મોટી ઘાત માટે 2 ની 2 ઘાત, એટલે 2 નહીં લેવાય પણ 2 નો વર્ગ લેવાશે, જેની ઘાત વધુ હોય તે લેવાય, કારણ કે અહીંયા 2 ની એક પણ ઘાત ન હોય એટલે એનો અર્થ એવો થાય 1 ઘાત છે, તો 1 નહીં 2 ઘાત વાળા 2 લેવાના। ત્યારબાદ 3 લેશું, ત્યારબાદ 5 લેશું, ત્યારબાદ 17 લેશું, હવે અહીંયા વધ્યા 23 મિત્રો, 2 ની 2 ઘાત એટલે 4 થાય મિત્રો, અને અહીંયા 3 તેને ગુણ્યા 5 તેને ગુણ્યા 17 અને તેને ગુણ્યા 23 મિત્રો। આમ 4 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 ગુણ્યા 23 તેનો ગુણાકાર આવશે 23460, એટલે કે લસા થશે 23460 મિત્રો। અને ત્યારબાદ આપણે તેનો ગુસા શોધશું, ગુસા એટલે કે બંનેમાં સમાન હોય એવો, કે 3 આમાં છે મિત્રો પણ અહીંયા નથી માટે નહીં લેવાય, 5 આમાં છે આમાં નથી નહીં લેવાય, 17 અહીંયા છે અહીંયા નથી માટે નહીં લેવાય, તે જ પ્રમાણે અહીંયા 23 છે પણ ઉપર 510 ની અંદર કે અવયવમાં 23 આવતા ન હોવાથી 23 પણ લેવાશે નહીં, તો કે બંનેમાં શું સમાન છે, તો કે 2 આમાં છે, તો કે 2 આમાં છે, પણ અહીંયા 2 એક વાર છે અહીંયા 2 2 વાર છે, કારણ કે 2 નો વર્ગ છે, તો ગુસાની અંદર હંમેશા ઓછી ઘાત વાળા લેવાય, તો કે 2 એક વાર છે માટે એક વાર લેવાય, જ્યારે લસાની અંદર મોટી ઘાત વાળો અંક લેવાય, જેમ કે અહીંયા 2 નો વર્ગ લીધો તો ખાલી 2 નહીં પણ 2 નો વર્ગ, જ્યારે ગુસાની અંદર એનાથી ઉલટું થઈ જાય કે ઓછી ઘાત વાળો અંક સમાન હોય બંનેમાં અને જેની ઘાત ઓછી હોય તે લેવાય, તો
तो कि यहाँ बे बे समान यहाँ बे घात यहाँ एक घात तो कि एक घात वाला लेवल अटले के अहीं गुसा अपने बे मले से मित्रों। तो थैंक यू विद्यार्थी मित्रों, हैव ए नाइस डे।